સુરત શહેરમાં ક્રાઇમમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે શનિવારે શહેરમાં બે સ્થળ પર યુવકોના અપહરણની ઘટના સામે આવી હતી તો શહેરના કતારગામ વિસ્તારમાં કારમાંથી ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ કર્યું વિજયનગરથી યુવકનું અપહરણ કરી ચાર શખ્સ ફરાર થઈ ગયા તો બીજી તરફ શહેરના ડાજણ વિસ્તારમાં જાણ્યા શખ્સો દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું પોલીસે કાર્યવાહી કરી અપહરણકર્તાઓ પાસેથી યુવકને મુક્ત કરાવ્યો હતો તો અંકલેશ્વરમાં દરોડા પાડી અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો તો સૂત્રો પાસેથી માહિતી પ્રમાણે અંકલેશ્વર અપહરણ કેસમાં પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે આ ઉપરાંત શહેરના વાડીફળિયા વિસ્તારમાં ભંગારવાળો શખ્સ એક દસ વર્ષીય બાળકીને વેફરની લાલચ આપી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો જો કે સોસાયટીમાં લિફ્ટમાંથી અનેક માણસ આવતા બાળકીનો બચાવ થયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ શહેરમાં વધી રહેલ ક્રાઇમના કારણે પોલીસ પર પણ સવાલ ઉઠ્યા છે મહત્વનું છે કે સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાના દાવા કરવામાં આવે છે શહેરમાં વધી રહેલ ક્રાઇમથી હવે પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થયા છે આનંદ પટણી અમારી સાથે જોડાશે આનંદ સુરતમાં સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે સુરત જાણે કે ક્રાઇમ સિટી બનતું હોય તેવું લાગે છે એક સાથે ત્રણ ત્રણ અપહરણની ઘટનાઓ સામે આવે છતાં પણ પોલીસ હજુ સુધી શાંત કેમ છે આમાં જનતાની સુરક્ષાની જવાબદારી કોના પર હા જી સિદ્ધિ કહી શકાય કે સુરત જે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખાય છે એ હવે ધીમે ધીમે ક્રાઇમ સિટીના નામે ઓળખાવા લાગ્યું છે કારણ કે સુરતની અંદર રોજે રોજ ક્રાઇમની અલગ અલગ ઘટનાઓ બની રહી છે અને ક્રાઇમમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે જો ગઈકાલની જ વાત કરવામાં આવે તો ત્રણ મહત્ત્વની એક ક્રાઇમની ઘટનાઓ બની હતી જેમાં સર્વપ્રથમ જો વાત કરીએ તો બાળકી ઉપર જે અડપલા કરવાની વાત છે એ સામે આવી હતી એક ભંગાર વેચવાવાળો શખ જે હતો એ ગઈકાલે એક બાળકીને રિક્ષામાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કરતો હતો પરંતુ સ્થાનિક લોકોની અગમચેતીને લીધે એ બાળકી દુષ્કર્મના આરોપથી બચી ગઈ હતી જો બીજી વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારની છે કતારગામ વિસ્તારની અંદર કારની અંદર આવેલા ચાર જેટલા શખ્સોએ એક શખ્સનું અપહરણ કર્યું હતું અને એ ઘટના જ્યારે સામે આવી ત્યારે સ્થાનિક લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી હતી પરંતુ એ મામલામાં હજી સુધી પોલીસ કોઈ નક્કર વાત સુધી પહોંચી શકી નથી અને ત્રીજી ઘટનાની જો વાત કરવામાં આવે તો ત્રીજી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની હતી અઢાર જણ વિસ્તારમાંથી એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું જેના કોલ લોકેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી ચૂકી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે અંકલેશ્વર પહોંચી હતી અને અંકલેશ્વરથી આઠ જેટલા શખ્સોની ધરપકડ કરી છે અને એ વ્યક્તિને ચુંગાલમાંથી બચાવી લેવામાં આવ્યો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ મોડી રાત્રે અંકલેશ્વરથી એ તમામ આરોપીને લઈને અહીં પહોંચી છે મહત્વની વાત કરવામાં આવે તો સુરતમાં જે રીતે ક્રાઇમ રેશિયો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા

હજુ સુધી ચૂપ છે છે પોલીસ કોઈ મોટી રાહ જોઈ રહી હોય તેવું લાગે કારણ કે શહેરમાં આટલા બધા બનાવો બનતા હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને પોલીસ હાથ પર હાથ દઈને બેઠી છે સુરતમાં પોલીસનું પેટ્રોલિંગ ન થતું હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે